કેમ છો વિદ્યાર્થી મિત્રો, ગયા આપણે સેશનની અંદર આલ્કિન સંયોજનોની જે બનાવટ હતી એ આપણે ટોપિક ચાલુ કરેલો હતો. હવે આપણે જે આલ્કિન સંયોજનોની જે બનાવટ છે એના આપણે બે બનાવટ આપણે ધ્યાનમાં રાખેલી હતી. એક આપણે આલ્કાઇન સંયોજનોનું તમને કદાચ ખબર હોય તો આપણે આંશિક રિડક્શન આપણે કરેલું હતું લિન્ડલાર ઉદ્દીપક અને બર્ચ રિડક્શન દ્વારા. લિન્ડલાર આપણને સીસ આલ્કિન આપતો હતો અને બર્ચ રિડક્શનમાં જેમાં આપણે સોડિયમ અને પ્રવાહી એમોનિયાની અંદર આપણે ટ્રાન્સ આલ્કિન બનેલો હતો. ત્યારબાદ આપણે જોયેલું હતું આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાંથી, તો કે આલ્કાઇલ હેલાઇડ જે કોઈ પણ સંયોજનો જે છે તો એની અંદર આપણે બીટા વિલોપન પ્રક્રિયા ધ્યાનમાં રાખેલી હતી, જેને આપણે તમને ખબર હોય તો આપણે ડીહાઇડ્રોહેલોજિનેશન તરીકે પણ આપણે એને ઓળખવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે એક ત્રીજી જે પદ્ધતિ જે છે અને એ છે વિસિનલ ડાયહેલાઇડ અથવા 1,2-ડાયહેલો આલ્કિનમાંથી. પ્રશ્ન આપણો એવો છે કે વિસિનલ ડાયહેલાઇડ એટલે શું? તો કે તમારી પાસે જે કોઈ પણ હેલોજન સંયોજનો હોય એમાં પહેલા ડાયહેલોજન હોવા બહુ જ જરૂરી છે, કે જેમાં બ્રોમિન છે, બ્રોમિન છે એટલે બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન અને આ બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન, એટલે આપણે એને કહી શકાશે ખરા કે ઇથિલિન ડાયબ્રોમાઇડ. આનું નામ આપણે કહી શકાશે ઇથિલિન ડાયબ્રોમાઇડ. અને ઝિંકની હાજરીમાં આપણે એને પહેલા તો ફરી એકવાર આપણે જોઈ લઈએ કે વિસિનલ ડાયહેલાઇડ એટલે શું એમ. તો કે તમારી પાસે જે બે હેલોજન છે એ બંને હેલોજન જે કાર્બન સાથે જોડાયેલા છે એ પાસે પાસેના એટલે કે એડજેસન્ટ કાર્બન પાસે જોડાયેલા હોય એટલે કે બાજુબાજુમાં જોડાયેલા હોય તો આપણે એને વિસિનલ ડાયહેલાઇડ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. જો એક જ કાર્બન સાથે બંને હેલોજન જોડાયેલા હોય તો એને આપણે જેમિનલ ડાયહેલાઇડ બોલવામાં આવે છે. એટલે વિસિનલ છે અને બીજું શું છે? તો કે જેમિનલ છે. પણ અત્યારે આપણે કેની વાત કરીએ છીએ? વિસિનલ ડાયહેલાઇડની. તો આ વિસિનલ ડાયહેલાઇડને આપણે જ્યારે ઝિંકની હાજરીમાં મિથેનોલ અથવા ઇથેનોલ જેવા દ્રાવકની હાજરીમાં જો ગરમ કરવામાં આવે તો બહુ સિમ્પલ તમે જોવા જશો તો ઝિંકની વેલેન્સી 2 છે, એટલે પછી મિકેનિઝમ આપણે પછી ભવિષ્યમાં જોશું. એટલે અહીંયા ZnBr2 જે છે એ છૂટું પડી જશે ને CH2 ડબલ બોન્ડ CH2, એટલે કે ઇથિન આપણને પ્રાપ્ત થાય છે. આમ તમે જુઓ આ પ્રક્રિયામાં શું થઈ ગયું? તો કે ડાયહેલોજન છૂટા પડી ગયા, એટલે કે Br2 છૂટો પડે, કોકમાં Cl2 છૂટો પડે, કોકમાં I2 છૂટો પડે. એટલે આ પ્રક્રિયાને અમે કયા નામે ઓળખીએ છીએ? ડીહેલોજિનેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી આપણે એક એક્ઝામ્પલ લઈએ, CH3CHBr, CH2Br અને ઝિંક છે, બરાબર છે? બહુ જ ધ્યાનથી તમે જોશો તો અહીંયા બે બ્રોમિન જે કાર્બન સાથે જોડાયેલા છે બધા બાજુ બાજુમાં છે, તો આપણાને વિસિનલ કહેવાશે કે જેમિનલ કહેવાશે? તો કે ડેફિનેટલી વિસિનલ કહેવાશે. આનું નામ છે, પ્રચલિત નામ છે પ્રોપિલિન ડાયબ્રોમાઇડ. IUPAC પ્રમાણે તમારે જવું હોય તો 1,2-ડાયબ્રોમોપ્રોપેન. આ જ ફરીથી મુજબ ઝિંકના ભૂકાની હાજરીમાં મિથેનોલ સાથે અથવા ઇથેનોલ સાથે જો ગરમ કરશું તો આ ZnBr2 છૂટું પડશે અને જ્યાંથી Br નીકળે છે ત્યાં દ્વિબંધની રચના થતાં આપણને પ્રોપીન છૂટું પડશે અને વત્તા શું છૂટું પડી જશે? તો કે ઝિંક બ્રોમાઇડ. આ પ્રક્રિયામાં પણ હેલોજન દૂર થાય છે, એટલે કે ડીહેલોજિનેશન પ્રક્રિયા તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. તો આ એક પ્રક્રિયા આપણે વિસિનલ ડાયહેલાઇડ અથવા 1,2-ડાયહેલો આલ્કેનમાંથી આપણે જોયેલી છે. મેં તમને કીધેલું છે કે 1,1-ડાયહેલો આલ્કેન આવે એટલે કે એક જ કાર્બન સાથે બે હેલોજન હોય તો એને આપણે જેમિનલ કહેવામાં આવે છે. અત્યારે આપણા અભ્યાસક્રમમાં જેમિનલ નથી, બાકી જેમિનલમાં પણ આ જ રીતે તમે કામ કરી શકો છો. તો આ એક મેથડ. હવે આપણે એક બીજી મેથડ ઉપર જઈએ છીએ અને એ જે છે અને એ છે મોનોહાઇડ્રિક આલ્કોહોલ અથવા એસિડિક નિર્જલીકરણ. ફરીથી બોલું છું, આપણે મોનોહાઇડ્રિક આલ્કોહોલ એટલે કે જે આલ્કોહોલમાં એક હાઇડ્રોક્સિલ સમૂહ હોય તો એને આપણે મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવામાં આવે છે, અથવા આપણે એને શું કહેવામાં આવે છે? તો કે આલ્કોહોલનું તમે એસિડિક નિર્જલીકરણ કરો તો પણ એ પ્રમાણે કહી શકાય છે. જેમ કે તમે બહુ જ ધ્યાનથી આને જોવા જશો ને તો તમને જૂનું આપણે જે બીટા વિલોપન પ્રક્રિયા જોઈ એ જ છે, આ બીટા વિલોપન પ્રક્રિયા છે. પણ પેલી બીટા વિલોપન પ્રક્રિયામાં શું થતું હતું? ડીહાઇડ્રોહેલોજિનેશન થતું હતું, એટલે હાઇડ્રોજન અને હેલોજન દૂર થતો હતો. આમાં શું થશે? તો કે એચ અને ઓએચ એટલે પાણીના સ્વરૂપમાં દૂર થાય છે, એટલે એનું નામ શું પડી ગયું છે? ડીહાઇડ્રેશન રિએક્શન તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં આપણે એને નિર્જલીકરણ કહીએ છીએ. જ્યારે આખો પાણીનો અણુ દૂર થતો હોય તો એને નિર્જલીકરણ કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં બહુ જ ધ્યાનથી આલ્કોહોલને કાં સાંદ્ર H2SO4 એટલે કે કોન્સન્ટ્રેટેડ H2SO4 અથવા એલ્યુમિના, બેમાંથી કોઈ પણ, એલ્યુમિના લેશો થોડું ટેમ્પરેચર આપણે અપ રાખવું પડશે. આમાં આપણે ટેમ્પરેચર વેરિએશનને જોશું, બુકમાં તો એટલું બધું બહુ ડિસ્કસ નથી કર્યું, પણ આપણે થોડું ડિસ્કસ આની અંદર કરવા પણ માગીએ છીએ.
બહુ ધ્યાનથી તમે જોશો તો OH ધરાવતા કાર્બનને આપણે કયો કાર્બન કહેવાય? આલ્ફા કાર્બન કહેવાય. અને એની બાજુનો જે પાડોશી કાર્બન છે એને બીટા કાર્બન કહેવાય. તમને બધાને ખબર છે કે બીટા વિલોપન પ્રક્રિયા થવા માટે બીટા પાસે હાઇડ્રોજન હોવો અત્યંત જરૂરી છે, એ આવશ્યક શરત છે. એટલે આલ્ફા ઉપરથી OH દૂર થશે, બીટા ઉપરથી H દૂર થશે, અને આલ્ફા અને બીટા વચ્ચે શું રચાશે? દ્વિબંધ રચાશે. અને એ દ્વિબંધથી આપણને કયું સંયોજન પ્રાપ્ત થશે? આલ્કિન. અને પાણી શું થયું? છૂટું પડી ગયું. જે પ્રક્રિયામાં પાણી છૂટું પડે એ પ્રક્રિયાને આપણે શું કહેવાય? નિર્જલીકરણ. કોની હાજરીથી કર્યું? એસિડની હાજરીથી કર્યું, એટલે એનું નામ શું પડી ગયું છે? એસિડિક ડિહાઈડ્રેશન અથવા એસિડિક નિર્જલીકરણ. આપણે આને હવે અલગ અલગ ઉદાહરણો દ્વારા સમજીએ. જેમ કે મારી પાસે ઇથેનોલ છે, જે પ્રાથમિક ઇથેનોલ છે, પ્રાઇમરી આલ્કોહોલ છે. આ પ્રાઇમરી આલ્કોહોલને આપણે એલ્યુમિના સાથે, તમને બધાને કદાચ ખબર ન હોય તો હું ફરીથી જણાવી દઉં, એલ્યુમિનાના છે ને બે રોલ છે. એલ્યુમિના તમને કદાચ ખબર હોય તો એ અહીંયા થોડોક અહીંયા એસિડિક ગુણધર્મ તરીકે પણ ચાલે છે. આમ તો તમને ખબર તો ઉભય ગુણધર્મીના સંદર્ભમાં પણ આને લઈ શકાય છે. અને બીજું આ છે ને પ્રબળ ભેજ શોષક છે, એટલે જે પાણી છૂટું પડતું હોય ને એ પોતે શોષી લે છે, ખેંચી લે છે. એટલે ડ્યુઅલ રોલ હોવાને કારણે આપણે Al2O3 અથવા H2SO4ને લેવામાં આવે છે. પણ અહીંયા આપણે Al2O3 સાથે પ્રક્રિયા કરશું 350-360 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાને. સો OH જે ગ્રુપ છે વિચ કેન બી રિમૂવ ફ્રોમ આલ્ફા કાર્બન અને હાઇડ્રોજન ફ્રોમ બીટા, સો ધેર ઇઝ અ પાઇ બોન્ડ ફોર્મેશન બિટવીન આલ્ફા બીટા. તો આપણે અહીંયા ઇથીન સંયોજન પ્રાપ્ત થશે અને પાણીનો અણુ શું થઈ જાય છે? અહીંથી છૂટો પડે છે. અમે કયો આલ્કોહોલ તમને આપ્યો છે? પ્રાઇમરી આલ્કોહોલ આપ્યો છે. જો તમારી પાસે Al2O3 ન હોય તો તમે 95% કોન્સન્ટ્રેટેડ H2SO4 અને 170 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાને આ પ્રક્રિયા કરી શકો છો. અહીંયા ધ્યાન રાખવાનું છે કે આલ્કોહોલનો શું પ્રકાર છે ને એના ઉપરથી આપણને બધી કન્ડિશન્સ જે છે એ વેરિયેબલ થશે. હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું છું, CH3CHOHCH3. આપણે બધા જાણીએ છીએ કે આને પ્રોપિન ટુ ઓલ એટલે કે સેકન્ડરી આલ્કોહોલ કહેવામાં આવે છે. પણ તમે જુઓ અહીંયા આપણે પ્રાઇમરી આલ્કોહોલ લીધો તો અહીંયા સેકન્ડરી આલ્કોહોલ લીધેલો છે. તમે અહીંયા એલ્યુમિના લેશો તો પણ થશે, પણ જો તમે H2SO4 લેવા જાઓ છો તો 95% કોન્સન્ટ્રેશનને બદલે ફક્ત 60% કોન્સન્ટ્રેશનથી પણ તમારું કામ થઈ જશે. 170ને બદલે ખાલી 100 ડિગ્રી ઉપર તમે પ્રક્રિયા કરાવશો તો આપણે જાણીએ છીએ કે અહીંયા OH ધરાવતો કાર્બન જે આલ્ફા છે, અહીંયા બંને પાડોશી બીટા સરખા જ છે દેખાવમાં. એટલે તમે અહીંથી પણ જાઓ કે અહીંથી પણ જાઓ, નીપજ એક જ બનશે, જેનું નામ છે પ્રોપિન. કારણ કે અહીંથી OH જાય છે, અહીંથી H જાય છે, એટલે અહીંયા પાઇબંધનું નિર્માણ થશે તો પ્રોપિન અને પાણીનો ભાગ છૂટો પડે છે. તો આપણે આ પ્રક્રિયા પણ જોઈ. આપણને એક પ્રશ્ન થઈ રહ્યો છે કે અહીંયા 95% H2SO4 170 અને અહીંયા 60% H2SO4, સો આવું થવાનું કારણ શું? જેમાં આપણે હમણાં વિગતવાર આવીએ છીએ. બીજું આપણે જોઈએ કે મારી પાસે ટર્શરી આલ્કોહોલ છે, તૃતીય આલ્કોહોલ. આપણે બધાને ખબર છે કે 1, 2, 3 એટલે 2-methyl propane 2-ol. અચ્છા, આ તૃતીય આલ્કોહોલમાં આલ્ફા કાર્બન છે, બાકીના કોઈ પણ બીટા તમે કહી શકો છો, કેમ કે બધા બીટા સ્વભાવે તો સરખા છે, કે બધા મિથાઇલ જ છે, એટલે કોઈ ફેર છે નહીં. હવે તમે આલ્ફા ઉપરથી શું દૂર કરી નાખો? OH. બીટા ઉપરથી શું દૂર કરી નાખો? H. તો અહીંથી પાણીનો ભાગ નીકળી ગયો. તો આલ્ફા અને બીટા વચ્ચે કયો બંધ રચાઈ ગયો? પાઇ બંધ રચાઈ ગયો. પણ આ પ્રક્રિયામાં 60% ને બદલે ફક્ત શું લીધું છે? આપણે 30% જ H2SO4 લીધું છે. તમે જોયું અહીંયા 95% થી 60%, 60% થી 30% ટેમ્પરેચર પણ ડાઉન થઈ રહ્યું છે અને નીપજ મળી રહી છે. આનો મતલબ એવો થઈ ગયો કે આ પ્રક્રિયામાં પ્રાથમિકથી દ્વિતીય કે દ્વિતીયથી તૃતીય તરફ જાઉં છું ને એમ રાસાયણિક પ્રક્રિયા જે છે એનો વેગ વધે છે, ફાસ્ટ પ્રોસેસ થાય છે, એટલે સેલી થાય છે. એટલે નિર્જલીકરણનો જે તમે ક્રમ જોવા માંગો છો એ કંઈક આવો હોવો જોઈએ, તૃતીય, દ્વિતીય અને પ્રાથમિક. તેમ છતાં હજી આના ઉપર આપણે વધારે ધ્યાન, હમણાં આનું મિકેનિઝમ છે ને આપણે ભવિષ્યમાં એક આલ્કોહોલ ફિનોલ અને ઇથર પાર્ટમાં તો ભણશું જ, પણ ત્યાં તમને જસ્ટ નાનો એક ડેમો પણ મારે મિકેનિઝમનો નોર્મલી આમ ઉપર છલો તમને સમજાવવાની ઈચ્છા છે. અહીંયા આપણી પાસે હવે એક આ એક નવું ઉદાહરણ લીધું છે. જો કે આપણે તમને બધાને ખબર છે કે ગયા લેક્ચરની અંદર જે લોકોને અભ્યાસ કર્યો છે તો એને ખ્યાલ આવી જ જવો જોઈએ. મારી પાસે બ્યુટેન ટુ ઓલ છે, બરાબર છે. હવે તમે જુઓ હું એક એક્ઝામ્પલ લઈ રહ્યો છું, બ્યુટેન ટુ ઓલ. હા બરાબર, બ્યુટેન ટુ ઓલને શાંતિથી તમે જોજો, બ્યુટેન ટુ ઓલને એકદમ બરાબર તમે ધ્યાનથી જુઓ. આ બ્યુટેન ટુ ઓલ છે એની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવેલું છે. આપણે જાણીએ છીએ કે આ આલ્ફા છે એના બે પાડોશી બીટા છે અને બંને બીટાના નેચર અલગ અલગ છે. આ ટર્મિનલ મિથાઇલ ગ્રુપ છે અને આ મિથિલિન ગ્રુપ છે. જમે જ્યારે સાંદ્ર H2SO4 સાથે ગરમ કરશો તો અહીંથી તો OH જશે, પણ અહીંથી H જશે તો તમને બ્યુટ 1 ઇન પ્રોડક્ટ મળશે, અને જો અહીંથી H જશે તો તમને બ્યુટ 2 ઇન પ્રોડક્ટ મળશે.
આનો મતલબ એવો થઈ ગયો કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તમને કેટલી નીપજ મળી અહીંયા અહીંયા આ કેસમાં, તો કે બે, એમાંથી આ છે ને મુખ્ય નીપજ છે, એટલે કે સ્ટેબલ છે વધારે પડતી, એટલે મુખ્ય છે અને આ માઇનોર છે. પણ બંને વસ્તુ બની, આની પાછળનું રીઝન શું હોઈ શકે? શું તમને લાગે છે, તમને સમજાય છે? આપણે આની પહેલાના સેશનમાં જ્યારે બીટા એલિમિનેશન્સ રિએક્શન્સ ભણતા હતા ત્યારે આપણે જોયું હતું. હવે બહુ શાંતિથી તમે જુઓ આ પ્રક્રિયા કેવી હોવી જોઈએ. આ એચ પ્લસ આપશે, એટલે અહીંયાથી ઓ એચ થઈને નીકળશે, એટલે આ કાર્બોકેટાઇન બનવાનું છે. બસ આ જ એની કી છે. કયો કાર્બોકેટાઇન બનશે? સેકન્ડરી કાર્બોકેટાઇન બની જશે. હવે પ્રશ્ન એવો છે કે જો અહીંથી હાઇડ્રોજન જાય ને અહીંથી હાઇડ્રોજન જાય તો તમને આ બે પ્રોડક્ટ બંનેમાં સેકન્ડરી જ કાર્બોકેટાઇન છે, એમાં કંઈ જુદું નથી. પણ તમને યાદ આવે છે આપણે હાઇપર કોન્જ્યુગેશન ભણતા હતા ત્યારે ખબર છે કે આ ડબલ બોન્ડ છે એની બાજુમાં 3 ને 3 6 અને 1 7, એટલે કુલ 6+1 7 હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર થશે. જ્યારે આની અંદર તમે જોવા જશો તો 2+1 ખાલી 3 જ હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર થશે. જેમ વધારે હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર એમ સ્ટેબિલિટી શું થઈ જાય, વધી જાય. એટલે આની સ્ટેબિલિટી આના કરતાં કેવી છે, વધારે છે, એટલે મુખ્ય નિપજ તરીકે બને છે, આ ગૌણ નિપજ બની ગઈ. તો હવે તમને અહીંયા મિત્રો સમજાય જ ગયું હશે કે આ જગ્યા ઉપર આપણે જે જોવા ગયા હતા એમાં શું બન્યું, તો કે અહીંયાથી ઓએચ નીકળ્યું, આ તૃતીય કાર્બોકેટાઇન હતો, અહીંયા દ્વિતીય હતો, અહીંયા પ્રાથમિક કાર્બોકેટાઇન હતો. આપણે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તૃતીય કાર્બોકેટાઇનમાં મિથાઇલી ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને 3 ને 3 6 ને 3 9 ને 1 10 હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચરો બને છે. એટલે આની સ્ટેબિલિટી શું થઈ જાય છે, ખૂબ સારી છે. એટલે તૃતીયકમાં પ્રક્રિયાનો વેગ કેવો છે, વધારે છે. એટલે તમારે આવી હાર્ડ કન્ડિશન્સની જરૂર નથી, તમે મોડરેટ અને થોડીક લોઅર મોડરેટ કન્ડિશન રાખશો તો પણ આ કામ કરી શકે છે. તમે જોઈ શકો છો અહીંયા સેકન્ડરી આલ્કોહોલ છે, એટલે પ્રાઇમરી કરતાં સેકન્ડરી કાર્બોકેટાઇન ઇઝ મોર સ્ટેબલ એન્ડ કમ્પેર ટુ સેકન્ડરી ટર્શર ઇઝ મોર સ્ટેબલ. ધેટ્સ વાય ધ ડિહાઇડ્રેશન ઓર્ડર ઇન આલ્કોહોલ ઇઝ લાઇક વાઇઝ તૃતીયક દ્વિતીય પ્રાથમિક. આ થોડુંક આપણે થોડુંક વધારે સમજાયું છે બુકની અંદર. તો તમે તમારી બુક એનસીઈઆરટીની વાંચશો ને તો તમને ફક્ત એક જ ઉદાહરણ આપ્યું છે અને એ છે ઇથેનોલનું. પણ મેં તમને થોડાક અત્યારે આ સમય છે અને પ્લસ જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો થોડોક આઈડિયા લીધેલો છે અને હજી ભવિષ્યમાં તો હું આ એક એક વસ્તુને આપણે એક એક દોઢ દોઢ કલાક શાંતિથી એના મિકેનિઝમથી અલગ 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 મારે તમને સાયક્લોહેક્ઝેનોલના ચક્રીય બાયસાયક્લો કમ્પાઉન્ડ એવા ઘણા બધા કમ્પાઉન્ડથી પણ હું પછી આપણે સમજાવી શકાશે. અત્યારે જસ્ટ આપણે નાના નાના ફેઝ ઉપરથી આપણે નીકળી રહ્યા છીએ. આ રીતે આપણે અત્યારે આપણી જે ટેક્સ્ટબુક આપતી એ ટેક્સ્ટબુક પ્રમાણે આપણા આ જે આલ્કિનના બનાવટના પોર્શન પૂરા થઈ ગયા છે. બહુ ઓછી બનાવટ આપી છે, 4 જ આપી છે. આપણે બધાને ખબર છે કે ભવિષ્યમાં આપણે આ વધારે આને સારી રીતે સમજવાની આવશે. ત્યારબાદ હવે આપણે મૂવ થઈ રહ્યા છીએ અને છે આલ્કિનના ભૌતિક ગુણધર્મો, એટલે કે ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ આલ્કિન. મેં તમને અગાઉ પણ વાત કરેલી છે કે જ્યારે જ્યારે પણ ભૌતિક ગુણધર્મોની ચર્ચા આપણે કરશું ત્યારે મોટા ભાગે રંગ કેવો હશે, એનો સ્વાદ કેવો હશે, રાઈટ, એ ઉપરાંત આપણે એના ઉત્કલન બિંદુ ગલન બિંદુની વાતો કરવાની, પ્લસ એ પાણીમાં દ્રાવ્ય થાય છે કે કેમ, આ બધા મુદ્દાઓ જે છે ને એ સામાન્યતઃ ભૌતિક ગુણધર્મોમાં લેવામાં આવતા હોય છે. તો આ જ રીતે ભૌતિક ગુણધર્મોમાં આપણે જોઈએ તો કે આલ્કિનના પહેલા ત્રણ સભ્યો એટલે કયા કયા, ઇથીન, પ્રોપીન અને બ્યુટીન, બરાબર છે, એ વાયુ સ્વરૂપમાં આપણને જોવા મળે છે. ત્યાર પછીના 14 સભ્યો, એટલે કેટલા પછીના, તમને ઇથીન, પ્રોપીન, બ્યુટીન, એટલે 5 થી શરૂ કરીને 19 સુધીના સભ્યો, એટલે કે પેન્ટીન તમે અહીંયા 5 કરબંધી ઉપાડો છો, હાયર C19 સુધી આપણે ગયેલા છે, રાઈટ, એ બધા પ્રવાહી સ્થિતિમાં તમને જોવા મળે છે. અને એનાથી વધુ કાર્બન સંખ્યા ધરાવતા તમને કયા સ્વરૂપમાં જોવા મળશે, સોલિડ ફોર્મેટમાં જોવા મળે છે. બીજું એક ઇથીન છે ને, સ્લાઇટ મીઠી સ્વીટ સ્મેલ વાળો ગેસ છે. બાકી તો બધા જ આલ્કિન સંયોજનો કેવા છે, રંગવિહીન છે અને વાસવિહીન છે, એટલે એનો કોઈ કલર નથી અને કોઈ સ્મેલ આવતી નથી. આની માઇનોર સ્વીટ સ્મેલ આપણને ઇથીનની મળતી હોય છે, કારણ કે એની પ્રિપેરેશન્સ વખતે જે ઇમ્પ્યુરિટીઝ હોય છે એને આપણે સંપૂર્ણપણે દૂર ન કરી શકતા એ આપણને આ પ્રાપ્ત થતું હોય છે. બીજું આલ્કિન સંયોજનો પાણીમાં કેવા છે, અદ્રાવ્ય. મેં તમને અગાઉ એ કીધું છે કે આખો હાઇડ્રોકાર્બન પાર્ટ પાણીમાં અદ્રાવ્ય છે, કારણ કે આખો હાઇડ્રોકાર્બન લેસન છે ને એ અધ્રુવીય, એટલે કે નોન પોલાર છે, અને પાણી કેવું છે, પોલાર છે. તો આપણે વાત થઈ હતી ને જેવા સાથે તેવા, એમ, એટલે કે લાઇક વાઇઝ લાઇક, એટલે જો પોલાર હોય તો પોલારમાં સોલ્યુબલ થાય, નોન પોલાર નોન પોલારમાં સોલ્યુબલ થાય, બટ દેર ઇઝ નો રિલેશન્સ બિટવીન પોલાર એન્ડ નોન પોલાર. અને આ તો કમ્પ્લીટલી નોન પોલાર છે, એટલે પાણીમાં અદ્રાવ્ય છે.
પણ અદ્રુવીય દ્રાવકો જેવા કે બેન્ઝીન, પેટ્રોલિયમ, ઇથર એ બધામાં એ દ્રાવ્ય છે. આમ તો મેં તમને કીધું છે આલ્કેન આલ્કીનમાં, આલ્કાઇનમાં એરિનમાં દ્રાવ્ય છે, એવી રીતે આલ્કીન આલ્કેન આલ્કાઇન એરિનમાં દ્રાવ્ય છે. ટૂંકમાં એકબીજા એકબીજાની અંદર દ્રાવ્ય થઈ શકશે. હવે એની સમાનધર્મી શ્રેણીની અંદર તમે જેમ જેમ નીચે ઉતરતા જશો, એટલે કે ઇથીન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન, હેક્ઝીન, હેપ્ટીન, જેમ જેમ નીચે ઉતરશો એમ અણુનું કદ શું થઈ જશે? વધી જશે. અણુનું કદ વધશે તો ઉત્કલન બિંદુ પણ શું થઈ જશે? વધશે. કેમ? અણુનું કદ વધે એટલે આપણે વાત થઈ હતી ને કે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ ચાર પરિબળો ઉપર કામ કરે છે, જેમાં આપણે સંપર્ક સપાટી જોઈ હતી, અણુનો આકાર જોયો હતો. એ બધા અણુના આકાર સરખા છે, આકાર સરખા છે, પણ એની સાઇઝ વધે છે એટલે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ વધે એટલે ઉત્કલન બિંદુમાં સામાન્યતઃ 20-30 કેલ્વિનનો દરેક CH2 ડિફરન્સ ઉપર આપણે આ વધારો જે છે એ જોવા મળશે. હવે ઘણા લોકોને એક પ્રશ્ન થાય છે કે સર કોઈ સમઘટકો હોય જેમ કે બ્યુટીન છે તો એનો આઈસો બ્યુટીન છે, તો આપણે ખબર છે એ પણ કે બ્યુટીન કરતા આઈસો બ્યુટીન સાખીય છે, અને સાખીય હોય તો એમાં વાન્ડરવાલ્સ આકર્ષણ બળ ઓછું થઈ જાય, કારણ કે સાખીય હોવાને કારણે અંતર વધી જાય, અંતર વધે તો આકર્ષણ બળ ઘટે, એટલે રેખીય કરતા સાખીય સમઘટકવાળા જે આલ્કીન છે એના ઉત્કલન બિંદુ કેવા હોય છે? નીચા હોય છે. બહુ સિમ્પલ છે આલ્કીનના ભૌતિક ગુણધર્મોમાં. વધારે પડતું તમારે એ સમજવાનું છે કે આલ્કીન છે ને એ પાણીમાં અદ્રાવ્ય છે અને અધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય છે. બીજું, જેમ જેમ સમાનધર્મી શ્રેણીમાં તમે નીચે ઉતરતા જશો તેમ તેમ ઉત્કલન બિંદુમાં વધારો તમને જોવા મળશે, અને કોઈ સમઘટકો હોય તો એમાં રેખીય કરતા સાખીયનું ઉત્કલન બિંદુ હંમેશા નીચું જોવા મળે છે. તો આટલી વાત આપણે આજના દિવસમાં કરીએ છીએ, અને પછીનો જે પોર્શન આપણે શરૂ કરશું એ બહુ ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટન્ટ પોર્શન છે, અને એ છે આલ્કીનના રાસાયણિક ગુણધર્મો. તો આપણે આવતા અંકે મળીએ છીએ આલ્કીનના રાસાયણિક ગુણધર્મો સાથે. આભાર.